सदानन्दम्भो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकल जीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायनमुनि वर्णिवेशर्मदर्शनम् मन्दहासरुचिरात् पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ નમો બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની હરિકૃષ્ણ મહારાજની શ્રી કૃષ્ણ મહારાજની જય બધા ભક્તોને ને જય સ્વામિનારાયણ નારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રામ સાગર ગ્રંથની અંદર પૂર ચોથું અને તરંગ અઢાર છેલ્લે ગઈકાલે સ્વામી ઇંગોરાડા ગામની અંદર ભક્તને કેવી રીતે સ્વામી લખે છે પૂર ચોથું તરંગોગ્નિશ સંતકો મહિમા કહી કે શ્રી હરિ પરમ દયાલ बाजा में कीर्तन नहीं गवाये परम हिरसाल बाजा में कीर्तन नहीं गवाए परम हिरसाल ब्रह्म मुनि श्रीरंग नाम के कीर्तन गाये बनाय काफी जोरा गीन के गाय ने हिलाय

આ તો કીર્તન થયા પછી કથા થાય અને કથા થયા પછી જો કથામાં થાક જેવું જણાય તો કીર્તન થાય સ્વામીએ વાતોમાં કીધું ફરતું ફરતું કરવું એકના એક કરવામાં જીવ થાકી જાય એકલી સેવામાંય થાકે એકલા ભજનમય થાકે એકલી કથામાય થાકે એટલે કાર્યક્રમ ફરતો રહે કેન્દ્રમાં મહારાજ રહે અને બાકીનું બધું ફરતું રહે ફરવાનું કોની આજુબાજુ મહારાજને કેન્દ્રમાં રાખીને ફરવાનું આત્યંતિક રાખીને જે બદલીએ એનો વાંધો નહીં ભજન કરી સાંભળે કીર્તન ગાય ને સાંભળે એવી તો સ્થિતિ બાંધી હોય તો હોય પણ આપણી બાંધેલી ના હોય એટલે આપણે સ્થિતિને બાંધવાના રસ્તે ચાલેલા હોઈએ એટલે બધું ફરતું ફરતું કરવું પડે અને મહારાજ બહુ પ્રેક્ટિકલ હતા મહારાજે કીર્તન બ્રહ્માનંદ સ્વામીએ શ્રીરંગ ગાયા હતા કે જે કાફી રાગના હતા તેને ઘણા જ હેતથી ગવડાવે બ્રહ્માનંદ સ્વામીનું પ્રથમ નામ આગળ સ્વામીની કથા આવી ગઈ કે પ્રથમ નામ એમનું શ્રીરંગ દાસ પાડેલું હતું કીર્તનોમાં સેટ નહીં થવાના કારણે પછી મહારાજે નામ બદલી અને બ્રહ્માનંદ કરેલું એ શ્રીરંગ નામથી એમને કીર્તનો બનાવ્યા કાફી રાગના નેનુદા જોર નજારા પિયા તેરે ને હુકે મોસ કસી ભરમાર ને બાંધશે પ્રાણ લીએ એવા કાફી રાગના ચાર કીર્તન બ્રહ્માનંદ સ્વામીએ ગાયા એ સાંભળીને ધર્મકુમાર શ્રીહરિએ તેમને નવા કીર્તન રચવાની આજ્ઞા કરી એ કીર્તનો સાંભળ્યા અને એ કીર્તનોની અંદર જે ભગવાન પ્રત્યેનો ભાવ હતો ભગવાન પ્રત્યેનું હેત હતું એ મહારાજે જોયું કે આ તો કેટલાય મુમુક્ષોને ભગવાનમાં હેત કરવા માટે કામ લાગે એવું છે માટે સ્વામીને કીધું તમે હજુ બીજા નવા પદની રચના કરો શ્રી હરિએ તે કીર્તનોના ઘણાય વખાણ કર્યા બ્રહ્માનંદ સ્વામીએ જે કીર્તન ગાયા ને એના મહારાજે સ્વયં વખાણ કર્યા કીર્તન કે બહુ કીએ બખાના મુક્ત મુનિ સમય કવિ જાના યહ દોઉ કે કીર્તન ગાના યહ દો કે કીર્તન ગાના અને એમ કીધું કે મુક્તાનંદ સ્વામીના જેવા કવિ આ છે બ્રહ્માનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી જેવા કવિ તરીકેની ઉપમા મહારાજે દીધી મહારાજ માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પાત્ર સંતો બધા મનકાની જગ્યાએ હતા અને મુક્તાનંદ સ્વામીનું પાત્ર માળાના મહેરની જગ્યાએ હતું કારણ શું ક્યાંથી એ જોવા મળે આપણે મુક્તાનંદી પરંપરાના છે એટલે નહીં જે સત્સંગની વાસ્તવિકતા છે એને સ્વીકારવી જ રહી અને સ્વીકારવી જ પડે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોમાં કે છે મુક્તાનંદ સ્વામીનો સમાગમ એક મહિનો વર્ષમાં એક મહિનો જે ભાઈ ત્યાગી ગ્રહી કરશે એનું રહેશે બાકી હમું નહીં રહે તો સ્વામીને મુક્તાનંદ સ્વામી પ્રત્યેનો કેવો ભાવ ગઈકાલે જ આપણે સાંભળ્યું હતું સુરતનું ચરિત્ર સ્વામી પોતે મુક્તાનંદ સ્વામી પાસે રહ્યા છે સાધુતાના ગુણો એ તો બધા મુક્તો હતા શીખેલા જ હતા પરંતુ જે મનુષ્ય ચરિત્ર કર્યું એમાં મહારાજે જે પાત્ર પાત્ર આપ્યું મુક્તાનંદ સ્વામીને એવું કે પાત્ર દ્વારા સત્સંગની અંદર જે એ નંબરના થયા ને એને પણ જાણે આધ્યાત્મિકતાનું પોષણ એ તો મેળવેલા જ હતા સંપૂર્ણ છતાંય પણ એને મુક્ત ભાવ એ કેળવવાની જો સમજણ સાધુતા આ બધું સ્વામી દ્વારા અપાવવામાં મહારાજે મુક્તાનંદ સ્વામીને નિમિત્ત બનાવેલા છે મુક્તો પાસે તો સ્વયંભૂ હોય જ છે પરંતુ ત્યાં મુક્તાનંદ સ્વામી વચનામૃત જેવું શાસ્ત્ર કે જે શાસ્ત્રમાં શ્રીજી મહારાજે સ્થાનનો નિર્દેશ અને વ્યક્તિનો નિર્દેશ કર્યો જ નથી એ શાસ્ત્રને સ્થાન અને વ્યક્તિથી પર રાખ્યું છે એના કારણે જ વચનામૃતના બેઝ ઉપર સત્સંગના સારા સારા કાર્યો બધા જ થાય છે વ્યક્તિ અને સ્થાન કોઈ પર્ટીક્યુલર આ જ વ્યક્તિ અને આ જ સ્થાન બે થી વચનામૃતને પર રાખ્યું વચનામૃતને ફક્ત આત્યંતિક કલ્યાણ માટેનું શાસ્ત્ર રાખ્યું એવા શાસ્ત્રમાં પણ મહારાજને બોલ્યા વિના નથી રહેવાતું કે આ મુક્તાનંદ સ્વામી ઉપર અમારે અસાધારણ એ જ છે આ મુક્તાનંદ સ્વામીને લોયાના તેરમાં કે ભગવાન જેવા કહેવાય આ મુક્તાનંદ સ્વામી છે એનો લોજમાં ચડતો ને ચડતો રંગ છે સારંગપુરનું ત્રીજું આ મુક્તાનંદ સ્વામી છે સમજણનું અંગ છે મધ પ્રથમ તેત્રીસ આ મુક્તાનંદ સ્વામીને વિશ્વાસનું અંગ છે વિશ્વાસનું અંગ આ મુક્તાનંદ સ્વામી છે એ મુક્તાનંદ સ્વામી છે એ મુક્તાનંદ સુખ મુનિ મુક્તાનંદ સ્વામી જેવા છે જ્યારે કોઈ સાધુને બહુ સારા જોવે મહારાજ અને ઉપમા દેવી હોય તો શ્રેષ્ઠ મુક્તાનંદ સ્વામી જેવા સુખ મુનિ છે ગોપાળંદ સ્વામી પણ સત્સંગમાં આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામી પાસે રહ્યા સ્વામી કે હરિચંદ્ર સાગર સાક્ષી બનશે ગોપાળંદ સ્વામી એમ કે મારામાં જે સાધુતાના ગુણ છે મુક્તાનંદ સ્વામીને આભારી છે આવું મુક્તાનંદ સ્વામીનું પાત્ર શ્રીજી મહારાજે સ્વામીને એવા નિમિત્ત બનાવેલા એટલી મોટપ આપેલી છતાંય પણ સ્વામી કેટલા દાસત્વ દાસત્વ ભાવવાળા હતા ભાવના આચાર્ય હતા સ્વામી એ સ્વામીના કીર્તનો ગમતા એટલે મહારાજે કહ્યું બ્રહ્માનંદ સ્વામીના કીર્તનો પણ મુક્તાનંદ સ્વામીના જેવા જ છે પછી સૌને ભલામણ કરી કે બંને કવિના રચેલા કીર્તન સૌએ ગાવા અમે તેમને પ્રમાણ કર્યા છે મહારાજ કે અમે પ્રમાણ કર્યા છે આ બે કવિના કીર્તનો બધાએ ગાવા કીર્તન તો બનાવે જે કીર્તન બનાવતા વાર શું આવે તો કવિઓનો ઢગલા થઈ ગયા છે પણ જે કીર્તન થી જે કડીથી આત્મા કોઈનો જાગી જાય એ પછી આજનું કીર્તન હોય કોઈનું બનાવેલું નંદ સંતો વખતનું હોય એની આગળ આદિકવિઓનું હોય ગમે તે હોય પણ જેનાથી જીવાત્મા પરમાત્મા તરફ ખેંચાય જેનાથી જીવાત્માને અંતરદ્રષ્ટિ થઈને પુરુષોત્તમ નારાયણ સાથેનો સંબંધ થાય મહારાજ કે એવા કીર્તન ગાવા અને એમાંય હું ઘણીક વખત કહું છું કે આપણા લોયાધામ પરિવારના ભક્તોને કીર્તનો મોઢે આવડવા જોઈએ પાંચ આઠ દસ કીર્તન તો આવડવા જોઈએ પછી કે મને યાદ જ નથી રહેતું કેટલું બધું બીજું યાદ રહે છે ને કીર્તન ચાર કડીનું કીર્તન એક યાદ ના રહે આપણને એક બે સંત મહિમાના પદ હોય ધન્ય ધન્ય સંત સુજાનને એવું કીર્તન થોડી કડીઓ હોય થોડો મહારાજના મહિમાના કીર્તનો હોય અવસર આવ્યો રે તમને ભજવાનો આવા બધા લોકઢાળના કીર્તનો કદાચ આપણને ક્લાસિકલ ના આવડે લોક ઢાળના કીર્તનો જે છે ગરબી જેવા કીર્તનો છે એને તો મોઢે કરી દઈએ વાલા કરતા કાન મારે તો આવા બધા કીર્તનો ઓરાઓ મારા લેરખડા રખડા લેરી આવા બધા તો સહેજે મોઢે થઈ જાય એવા કીર્તનો તેવા ઓછામાં ઓછા પાંચ કીર્તન તો આપણને મોઢે આવડવા જોઈએ મહારાજ કે છે ગાવા શ્રીહરિએ કહ્યું કથા વાર્તા કીર્તન અને નિયમોનું દ્રઢપણે પાલન એ ચાર સત્સંગ વૃદ્ધિના દ્વાર છે કથા વાર્તા કીર્તન જોવું નિયમ મે દ્રઢ વર્તના સોવું સતસંગ વૃદ્ધિ ક ચાર હે દ્વારા સતસંગ વૃદ્ધિ ક ચાર હે દ્વારા હમ નિશ્ચય કરી કિન નિરધારા હમ નિશ્ચય કરી કિન નિરધારા મહારાજે કહ્યું કથા વાર્તા કીર્તન અને નિયમોનું દ્રઢપણે પાલન એ ચાર સત્સંગની વૃદ્ધિના દ્વાર છે અમે આવો દ્રઢ નિર્ધાર કર્યો છે જેને સત્સંગમાં આવીને વૃદ્ધિને પામવું છે એને આ ચાર સાધનોને પોતાના જીવનમાં સિદ્ધ કરવા એક કથા બીજી વાર્તા ત્રીજી કીર્તન અને ચોથું નિયમ આ ચાર જે પોતાના જીવનમાં સિદ્ધ કરે એનો સત્સંગ વૃદ્ધિને પામે કથા શું તો કથા એ આ જે આપણે કથા કરીએ છીએ સિદ્ધાંતો ઉપર મહારાજના જે જે સિદ્ધાંતો ઉપર થાય એ કથા છે કથાનું શ્રવણ થાય વાર્તા છે એકાબીજા સાથે વાર્તાલાપ થાય મહારાજના ચરિત્રો મહારાજની વાતો મહારાજ અત્યારે કથા થાય છે એ કથાને એકાબીજા સાથે વાતો કરીએ વાગોળીએ એમાંથી ચરિત્રો હોય એને વિચારીએ એકાબીજાને કહીએ એ વાર્તા છે કીર્તન નિત્ય આપણે ભગવાન આગળ એક બે કીર્તન ગાઈએ ભગવાન આગળ ના ગાઈએ તો ગાડીમાં ગાઈએ ગમે ત્યાં ટાઈમ મળે એટલે કીર્તન ભક્તિ કરીએ કારણ કે થાય શું કથા વાર્તા જે સાંભળે એનો આત્મા ચોખ્ખો થાય કથા સાંભળે વાર્તા કરે એનો આત્મા ચોખ્ખો થાય ચોખ્ખું થાય પછી એમાં કંઈક ભરવું તો પડે ને એ ભરવાનું શું છે શું ભગવાનમાં હેત એ ભરવા માટેનું સાધન છે કીર્તન કીર્તન જેને સમજવાની ને ગાવાની ટેવ પડે એને ભગવાન પ્રત્યેનો અહોભાવ પ્રગટે કીર્તનમાં એ તાકાત છે કે ભગવાન પ્રત્યેનો અહોભાવ તરત પ્રગટાવે તમે જુઓ જે જે મોટા મોટા થયા બધા કીર્તન ભક્તિવાળા તો હતા જ મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિષ્કુળન સ્વામી મીરાબાઈ પરોક્ષમાં જો તુલસીદાસજી મહારાજ બધા કીર્તનવાળા કારણ કે ભગવાનમાં સીધું જોઈન્ટ કરે છે જોડાણ કરે છે આપણો રાગ સારો ન હોય આપણને ગાતા ન આવડતું હોય તો પણ એટલું તો ચોક્કસ કરવું કે પાંચ દસ જે ગરબીના ઢાળના કીર્તન આવડે એટલા તો મહારાજ પાસે ગાવા પણ જે કીર્તન આપણને ગાતા નથી આવડતા એના શબ્દો વાંચી વાંચીને એને સમજવા પ્રયત્ન કરવો જેમ કે આપણને કીર્તન ગાતા નથી આવડતું કે નયન સર તીખે હે નાથ તિહારે આનો રાગ કઈ બાજુ લઈ જઈએ અને કઈ બાજુ જાય કાંઈ આપણને ખબર ના હોય બરાબર તો એ કીર્તનને વાંચી તો શકીએ ને એમાં કડી આવે કે મહારાજ તમારા નયનના સર એવા તીખા છે સર એટલે બાન એવા તીખા છે કે જેને વાગે એનો લોચો વાળ દે એમાં એવું છે લોટ પોટ દારે જીન જીન કુલકી ચોટ નયન કી લોટ પોટ કર દારે નયન સર તીખે નાથ તિહારે પછી સ્વામી આગળ વર્ણન કરતા કરતા કે મહારાજ તમારા નેન છે ને એ તો કેવા છે देखन तो कमल होसे कोमल देखन मे तो कमल होसे कोमल भेदत अंतर बारे अंतर बारे नयन सर ટીખેનાથ તિહારે જોવામાં તો કમળથી પણ કોમળ પણ છે કેવા ભેદંત અંતર ભારે ગાતા ભલે ના આવડે પણ વાંચીને વિચારતા તો આવડે ને કે મહારાજના નયન આવા છે પછી ભગવાનની મૂર્તિમાં હેત થાય બોલો પછી ભગવાનની મૂર્તિમાં હેત થાય સમજીને ગાય વિચારે હો રશિયા મેં તો સર તિહારી પ્રેમાનંદ સ્વામી કે કડવી તુંબરિયા તો નીચ કીર્તન કી કેવી છું કડવી અને છું ક્યાં નીચ ભૂમિમાં ઉકરડામાં ઉકરડા માં નાથ નદી જે અનાથ બિસારી હે પ્રભુ હે નાથ આ અનાથ છોકરાને તમે ભૂલી ના જતા આ ભાવ ભગવાનમાં હેત કરાવે પણ આપણે ક્યારેય એવો પ્રયત્ન કરીએ નહીં ક્યારેય એ કીર્તનને જોઈએ નહીં ક્યારે એને સમજવા મહેનત કરીએ નહીં ભગવાનમાં હેત કરવા ગમે એટલા વલખા મારીએ થાય નહીં દરેકનો રસ્તો છે કથા વાર્તા એ આપણને રસ્તો બતાવે ક્લિયર કરે બધું વાતાવરણ અંદરનું બહારનું કીર્તન એ શું કરે એ એ જગ્યા ઉપર આખો માહોલ સર્જે ભક્તિનો હેતનો એ માહોલ સર્જે અને નિયમ ધર્મ શું કરે એ બધાની રક્ષા કરે વાળ છે રક્ષા કરે રક્ષા થાય ખરેખર ભક્તિરૂપી વરસાદ પાણી મળે ખાતર મળે માલ મબલક થાય અને કથા વાર્તા રૂપી નિંદામન થાય એટલે ખેતર હર્યું ભર્યું પાક ઉતર્યા જ કરે કોઈ દી દુષ્કાળ પડે નહીં અને આપણે એવું થાય સારું હવારમાં સુકાળ હોય ને દુષ્કાળ થાય કારણ આપણે ભૂલી જતા હોઈએ છીએ ભૂલી જતા હોઈએ છીએ ક્યાં તો પાણી પાવાનું ભૂલી જઈએ ક્યાં તો વાળને ક્યાંક કોઈક છીંડું પાડ દે રોજડા આવે અરના આવે બીજા આવે ભૂંડ આવે કામ ક્રોધ લોભાધિક રૂપી તે નિયમો રૂપી વાળ બધી ઉડાડ દે આપડી અને નિયમરૂપી વાળ ઉડાડ દે આપણું ખેતર આખું કેવું વાવીને મજ સરસ કર્યું હોય ને બધું વેરન છેરણ કરીને બધુંય કરીને જતા રહે પછી આપણે આમ માથે હાથ મૂકીને રોય અરેરે આહ હરું જાગ્યો નહીં ને મારી વાડ તોડીને આ બધું આ ખેતર મારું ખરું કરી ગયા કેટલા મહિનાથી મહેનત કરતો તો કે હવે તો આમ કરવું જ નથી આમ જોવું જ નથી સાંભળવું જ નથી હરવા ક્યાંથી આવી ગયું ભૂંડડું પછી રોવે પછી ચિંતા કરે પછી નક્કી કરે હવે વાળ મજબૂત કરીને પાછું જવું છે ફરી પાછો મોહનિંદ્રમ ક્યારેક ઊંઘે એટલે ઘરે આ બધાનું કેવું છે એટલું બધું એક્યુરેટ જેવી રીતે પ્લેન ચલાવવા વાળો છે પાયલોટ એ પાયલોટ ક્યારેય પણ એટલો ગાફલ ન થઈ શકે કે બસ હવે કઈ વાંધો નહીં આમ ઉતરતું હોય પ્લેન કઈ ઉતરી જશે આવે હાલે અને ઉતરતું હોય તો એવું વિચારે કે ઓહો વચ્ચેના પટ્ટા ઉપર મારે વ્હીલ ઉતારવાનું છે ચાલો કદાચ એક ફૂટ બે ફૂટ આમ આલે પણ પચાસ ફૂટ આમ પ્લેન ઉતરે તો ચાલે નીચે ઉતરી ગયું પણ પચાસ ફૂટ દૂર ઉતર્યું તો ભૂકા બોલી જાય એક આ દુનિયામાં પ્લેન ઉતારવું હોય તો પણ એને એક્યુરેન્સી થી ઉતારવું પડે તો પછી અક્ષરધામની અંદર આ પ્લેન ને લઈને ત્યાં ઉતરવું છે તેની અંદર તો કેટલા એક્યુરેટ રહેવું પડે પણ એ આપણે તો ઊંઘતાન જાગતાન હસતા ખાતાન પીતાન ભૂલેલાન જાગેલા બધું કરતા કરતા છે કૃપા એ કરીને બરાબર છે પણ તોય આપણી સાવધાની જરૂરી છે કારણ કે કૃપા પુરુષ પ્રયત્ન વાળા ઉપર જ થાય છે મહારાજ કે તારા અક્ષરધામોથી આવવું તો છે નહીં તને ખેવના છે નહીં ખાલી વાતો કરે છે કે જવું છે જવું છે પણ ખરેખર તારી દ્રષ્ટિ ત્યાં નથી પહોંચી તો મહારાજ આપણને ત્યાં સુધી પહોંચાડવાની અંદર મહારાજને થોડી વાર લાગે માટે કથા વાર્તા કીર્તન કરવા અને જે પાલન સત્સંગ વૃદ્ધિ પામે ભગવાન મંદિર અને આચાર્ય એ બધા ચારમાં આવી જાય આ આ ચારમાં બધો સત્સંગ આવી જાય એનાથી બાર કોઈ વાત રહેતી નથી આપણે કથા વાર્તા કરી આપણે કીર્તન કર્યા અને આપણે નિયમ પાળ્યા એટલે આપણે સત્સંગના બધા અંગો આવી ગયા કોઈ અંગ બાકી ના રહ્યું સત્સંગનો કોઈ પાર્ટ બાકી ના રહ્યો મંદિર આવી ગયું ભગવાન આવી ગયા આચાર્ય આવી ગયા જે શાસ્ત્ર કહેવાતો એ બધું આવી ગયું આટલો સત્સંગ પૂરો થઈ ગયો ચાર વાત આપણે રાખીએ એટલે આખો સંપ્રદાય પૂરો એવું કે છે આ ચારમાં બધો સત્સંગ આવી જાય છે અધર્મને માર્ગે ચાલનારા જે મનુષ્ય છે તે આ ચાર સત્સંગ વૃદ્ધિના દ્વારમાં પેસી શકતા નથી જ્યારે તેઓ અધર્મ માર્ગને તજી દે છે ત્યારે જ આ ચાર દ્વારમાં પ્રવેશી શકે છે આ ચાર દરવાજાઓ છે એની અંદર અધર્મી વ્યક્તિ ક્યારેય પ્રવેશી ના શકે કથા વાર્તામાં અધર્મી વ્યક્તિને આવવું હોય ને એ કથાવાર્તામાં બેહી ના શકે कीर्तन में बेसी ना सके नियम नी तो बात नहीं करवानी एनी अगर नियम तो बधा खिस्सा में अधर्मी ने ये सत्संग नी अंदर ना आवी सके सत्संग पूर में मिले तब वासा अधर्मी जाना रखे न आशा સતસંગ પુર કો એસો પ્રતાપ સતસંગ પુર કો એસો પ્રતાપ અધર્મી જન કો લગત હે તાપ અધર્મી જન કો લગત હે તાપ હવે સ્વામી એક કલ્પના કરીને સમજાવે છે આપણને સત્સંગ એક નગર છે એક ગામ છે એમાં અધર્મને છોડ્યા પછી નિવાસ મળે છે સત્સંગમાં રહેવું હોય તો અધર્મને છોડવો પડે અધર્મી મનુષ્ય સત્સંગ નિવાસ મળવાની આશા રાખવી નહીં સત્સંગ પૂરનો પ્રતાપ જ એવો છે કે અધર્મી મનુષ્યને તો ત્યાં જતા તાપ લાગે છે અધર્મી માણસને જ્યાં સત્સંગ થતો હોય ને ત્યાં તાપ લાગે ઘણીક વખત એવું નથી કે સત્સંગ જે સત્સંગનું ટાઈટલ લગાવી દઈએ એટલે સત્સંગ નહી સત્સંગ નો અર્થ એ થાય જ્યાં કથા વાર્તા કીર્તન અને નિયમ આ ચાર વસ્તુ જ્યાં છે ત્યાં સત્સંગ છે જ્યાં કથા વાર્તા નથી જ્યાં કીર્તન નથી અને જ્યાં નિયમ નથી ત્યાં આગળ સત્સંગ નથી સત્સંગ નથી એ અધર્મી છે ભલે સત્સંગનું ટાઈટલ હોય તો લાગે ગણાઈ નથી હોતા કે હારું પાસે નહીં જવાનું આ સાધુ પાસે નહીં જવાનું કેમ આ સાધુ જઈએ એટલે સૌથી પહેલા પૂછે હું ખાવ છો હું પીવો છો ક્યાં જાવ છો હું જોવો છો એના કરતાં આપણે હારા કાંઈ પૂછે નહીં તિલક ચાંદલો કર્યો કે ના કર્યો પૂજા કરી કે ના કરી કાંઈ નહીં મોટો હાર પહેરાવે મોટું પ્રસાદનું પેકેટ આપી દે બહુ મોટા ભગત એસી રૂમ આપી દે કેવા હારા સ્વામી અને આ સ્વામી તો જ્યારે હોય ત્યારે ટક ટક જ કરે જઈએ ત્યારથી આપણું ઇન્ટરવ્યૂ લઈ લે આખું એટલે ઉપાધિ છે આમણી પાસે નહીં જવાનું તો સત્સંગમાં તો રહ્યો જ કહેવાય સત્સંગમાં પણ ખરેખર છે સામાં અધર્મમાં કુસંગમાં છે સત્સંગમાં તો એ જ છે જ્યાં કથા વાર્તા છે જ્યાં કીર્તન છે અને જ્યાં ધર્મ નિયમ છે આજે આપણા લોયાધામ પરિવારની અંદર એવા ભક્તો છે કથા વાર્તા તો નિત્ય સાંભળે છે દિવસની અંદર કેટલાય ભક્તો એવા છે છ કલાક કથા સાંભળે છે બાથરૂમની અંદર નાતા નાતા પણ કથા ચાલુ હોય એવા ભક્તો અત્યારે ઓનલાઈન કથા સાંભળે છે બાથરૂમમાંય કથા ચાલુ બોલો એનો પ્રતાપ શું થયો એનો પ્રતાપ એ થયો એકાદશી નકોડી કરે એકાદશી ઉત્તમ એકાદશીઓ કરે એકાદશી ના દિવસે જોબ નહીં કરવાની એકાદશી ના દિવસે કોઈ પ્રવૃત્તિ આ વ્યવહારની નહીં કરવાની એવા ભગત છે આઠ કલાક કથા સાંભળે એકાદશી ના દિવસે એને જોબ પર નહીં જવાનું ઘેર બેઠા ભજન કરવાનું મંદિરમાં આવીને ભજન કરવાનું કીર્તન ભક્તિ કરે અને નિયમે એટલા જોરદાર પાડે આપણે ત્યાં બત્રી બત્રી વર્ગના યુવાન યુવતીઓ એવા છે જે લગ્ન પ્રસંગોમાં જાય તો ઘરના ઢેબરા લઈને જાય છે એવા યુવાન યુવતીઓ છે બત્રી ને તેત્રી વર્ષના હોય પણ એ લગ્ન પ્રસંગોમાં જાય ત્યારે ઘરના ઢેબરા લઈને જાય ત્યાં જો સત્સંગીના ઘરનું ના હોય જમવાનું તો ઘરના ઢેબરા લઈને જાય અમેરિકા જેવા દેશમાં બત્રીસ ને તેત્રીસ વર્ષે આટલો ધર્મ નિયમ પાળવા એ સત્સંગ છે અને કોઈ ગમે એટલું મોટું સત્સંગનું લેબલ લગાવીને ફરતો હોય કે અમે તો આ જગ્યાના આવા મોટાના આન તેન બધું જ એની પાસે હોય પણ તાકો બેલનો એક ખુરશી ખાલી ના રાખતો હોય એ કે એને પીઝા હાટમાં ગયા વિના હાલતું ના હોય દુનિયાનો બધો કચરો પધરાવ્યા વિના કચરો બધો જોયા વિના ને સાંભળ્યા વિના ના હાલતું હોય તિલક ચાંદલો તો કપાળની અંદર લાખો ગાઉ છેટો હોય તો એને એમ લાગે

એટલે આપણે આમ રસ્તો બદલતા હોય તરત યાદ આવે કથામાં આવ્યું તું કે આવું ન થાય એટલે પાછા વળાય નથી કથામાં આવ્યું તું કીર્તન ગાવા એટલે કીર્તન ગવાય કથામાં આમ આવ્યું હતું કે સંતો પધરામણી આવે ત્યારે આવું આવું રાખવું ઠાકોરજી પધરામણી નું આવે ત્યારે આવું રાખવું એ કથા ઘડે આ બધું એટલે કથા છે સુદર્શન ચક્ર છે આપણને કોઈ કે તમારી પાસે સુદર્શન ચક્ર છે ભાઈ રોજ અમે તો ધારો ઘસીએ સુદર્શન ચક્ર ની જો હામો ભટકાયો કપાઈ જઈશ આવતો નહીં અમારી પાસે સુદર્શન ચક્ર છે કયું સુદર્શન ચક્ર છે અમારા મહારાજે દીધેલું કથા વાર્તા રૂપી સુદર્શન ચક્ર કથા વાર્તા એ અમારું સુદર્શન ચક્ર છે એનાથી અમે સુરક્ષિત છીએ તે ચક્ર અધર્મી મનુષ્યનો નો શિરચ્છેદ કરી નાખે છે અધર્મી આવે તેનું માથું ઉડી જાય સુદર્શન ચક્રથી અધર્મીના મનમાં તેનો રાત દિવસ ખેદ થયા કરે છે વાર્તારૂપી ચક્રથી અધર્મીનો નાશ થાય એટલે તત્કાળ અધર્મનો થાય છે સંગ ચક્ર ગદાને એ ચાર સત્સંગપુરના ચારેય દરવાજા છે સત્સંગપુરની રક્ષા કરવા માટે હાલ અમે અવતાર ધારણ કર્યો છે સંગ ચક્ર ગદાને ને ચાર સત્સંગપુરના ચારેય દરવાજે રહ્યા છે ચોકીદાર તરીકે કથાના દ્વાર ઉપર પદ્મ મૂક્યું છે કેટલું સરસ મહારાજે ગોઠવ્યું કથાના દ્વાર ઉપર શું મૂક્યું છે પદ્મ પદ્મ એટલે કમળ કમળ એટલે ફૂલ કથા સાંભળો એટલે જીવન ફૂલ જેવું થાય હોય કાંટા જેવું અંત શત્રુવાળું જીવન એટલે કાંટાળું જીવન કહેવાય થોરિયો બાવળિયો એની હૂડો કેવી હોય સ્વભાવ હોતી કથા શું કરે હૂડોને કાઢે અને ગુલાબ હોય ગુલાબ તો બહુ સરસ હોય પણ ગુલાબની આજુબાજુમાં શું હોય કાંટા હોય એમ આત્મા છે એ ગુલાબની જગ્યાએ છે એની આજુબાજુના કાંટા કથા બધા હોરીને કાઢી નાખે પછી ફૂલ ખરેખર ખીલે એ ફૂલ ભગવાન સુધી પહોંચે એટલે કથાથી જીવન ફૂલ જેવું થાય એટલે કથાના દ્વાર ઉપર ચોકીદાર તરીકે છે પદ્મ વાર્તાના દ્વાર ઉપર ચક્ર મૂક્યું છે જે કથા થતી હોય એમાં જે વાતો આવતી હોય એની વાતો કર્યા 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 જ જ જ જ કરવા 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 ગાયા એ એ જેવું છે અંતશત્રુનો નાશ કરી નાખે રાત ને દિવસ સ્વામીએ જે પહેલી જ વાતમાં કીધું ભગવાન અને ભગવાનના સંતના મહિમાની વાતો નિરંતર કર્યા કરવી કોઈ ટેવ તો પાડે કે હાલતા ચાલતા ખાતા પીતા મારે ભગવાન અને સંતના મહિમાની વાતો કર્યા કરવી છે ખાલી બે દિવસ માટે કોઈ અનુભવ કરે કે આપણે આખા દિવસમાં આપણી વ્યવહાર તો કરો તમારો સંસારનો જે વ્યવહાર હોય પણ ઝાઝી વાતો આપણે એકાબીજા સાથે મહારાજની અને મોટા પુરુષોની સંતો ભક્તોની કરવી મહિમાની વાતો મહિમાની વાતો કરો ટ્રાય કરી જો ખાલી બે જ દિવસ અડતાલીસ કલાક ટ્રાય કરો ને એનું રિઝલ્ટ અડતાલીસ કલાક પછી શું આવે છે એ હવ પોતાના આત્માને પૂજજો એક વત્તા એક બે જ થાય શાસ્ત્રમાં લખ્યું છે ક્યારેય અન્યથા ન થાય શ્રીજી મહારાજે પ્રથમના ત્રીસમાં કીધું આ સત્સંગમાં જે અત્યારે વાતો થાય છે એને કોઈ ધાર્યા વિચાર્યા કરે તો એનું અંતઃકરણ સંકલ્પ રહિત થઈ જાય નિરુત્થાન અંતકરણ થઈ જાય આપણે એવું કરતા નથી એટલે આપણને અનુભવ થતો નથી જે કરતા હશે એના અનુભવ થતો હશે કર્યા કરો જો બસ ભગવાનની વાતો ભગવાનના મોટા પુરુષના મહિમાની વાતો પાંચ હરિભગત ભેગા થાય પાંચ બાઈઓ હરિભગત ભેગા થયા પાંચ ભાઈઓ હરિભગત ભેગા થયા એકાબીજાને પૂછો કે હાલો મહારાજની વાત બે દી પહેલા કથામાં તમને શું યાદ રહ્યું કહો તો કયું ચરિત્ર ગુરુજી આવ્યા ત્યારે ગુરુજીએ વાત કરી તેમાં તમને અગત્યનો પોઈન્ટ કયો લાગ્યો તો મારે સ્વામિનારાયણ ભજવા છે કીર્તન જ્યારે ગુરુજી એની પર કથા કરી ત્યારે કયો પોઈન્ટ અગત્યનો લાગ્યો તમને શું યાદ રહ્યું ચાલો ગુરુજીએ તમને કોઈ વાત કરી હોય તમને કેવી રીતે ગુરુજીનો એટલો બધો ગુણ આવી ગયો કે તમે અહીં લોયાધામ પરિવારમાં છો શું તમને એવો સંતોનો ગુણ આવ્યો કેવી રીતે તમે સત્સંગમાં જોડાના શું તમને કયા સંતનો કેવો અનુભવ થયો ગુરુજીનો તમને કેવો અનુભવ થયો પૂછો આપણા સત્સંગની અંદર કયા ભગત તમારી નજરમાં બહુ સરસ શ્રેષ્ઠ છે એવા ભગતના બે ચરિત્ર કોને આપણા ધામભાગ્યા એવા યોગી સ્વામી એના વિશેનો તમને કંઈ ખબર છે કંઈ પરિચય આપણા મામા ધામવાગ્યાના કોઈ બે ચરિત્ર તમને યાદ છે કે જે ચરિત્ર પ્રેરણાદાયી હોય કરો ને વાત અને બે દી અડતાલીસ કલાક પૂર્વેના અને આજના અહીં પ્રત્યક્ષ હાજર હોય એ આપણી નજરની હામે જે હતા ને ગયા એ આપણે જેને નથી જોયા એ અને જેને જોઈએ છે એ બધા મહારાજ સહિત મહિમાની વાત અડતાલીસ કલાક કોઈ પોતાના ફેમિલીમાં અનુભવ કરે તો એને અત્યારે જેટલી દિવ્યતા અનુભવાતી હશે એના કરતાં અબજો ઘણી દિવ્યતાનો અનુભવ થશે આ વાત આમ જ છે મોટા સંતોએ કીધી એ ક્યારેય ખોટી ના હોય પણ આપણે રસ્તે ના હાલતા હોઈએ તો આપણને અનુભવ ન થાય પણ કરવા જેવું ખરું નિયમના દ્વાર ઉપર વાર્તાના દ્વાર ઉપર ચક્ર મૂક્યું છે એ શું કરે અંત નાશ કરે કીર્તનના દ્વાર ઉપર શંખ મૂક્યો છે શંખનો ધ્વનિ શું કરે વાતાવરણ ચોખ્ખું કરે પવિત્ર કરે આરતી પહેલા શંખ વગાડતા હવે આપણા ગળા શંખ વગાડે એવા રહ્યા નહીં એટલે અત્યાર પછી નગારું વગાડવું પડે ને ઢોલકું વગાડવું પડે ને બધું વગાડવું પડે બાકી પેલા આરતી એ થાય અને પછી શંખ વાગે ને પછી આરતી થાય એટલે વાતાવરણ શુદ્ધ થઈ જાય એમ કીર્તન ગાઈએ ને એટલે થી એ હૃદય એકદમ આમ મૃદુ થઈ જાય પોચું થઈ જાય કીર્તનમાં એવી તાકાત છે આપણે તો કીર્તન ભક્તિ થતી હોય તો કે હવે કીર્તન થાય છે ના

પછી આમ જોઈએ કે મહારાજના પાકા ગિલોડા જેવા હોઠ છે અને મહારાજની ડાડમની કડીઓ જેવા દાંત છે અને મહારાજ મંદ મંદ હસે ત્યારે મહારાજના દાંત દેખાય છે મહારાજ ક્યારેક જીભને આમ વાંકી વાળીને પોતાના દાંતની નીચે દબાવે ત્યારે એ મહારાજની જીભ દેખાય છે વાંકી વળેલી અને એ જ્યારે મહારાજ જ્યારે હશે ત્યારે મહારાજના ખાલ ગાલમાં ખાડા પડે છે એ દેખાય છે આમ જોવે મહારાજ ક્યારેક આમ લટકું કરે આમ એક બાજુ પરથી તો મહારાજનું કુંડળ કાનમાં પહેરેલું હોય એ કુંડળ ડાબા કાનની અંદર કુંડળ જ્યાં પહેર્યું છે એની બાજુમાં જે નાનો તિલ છે એ તિલની બાજુની અંદર જે કુંડળ છે આખો ડોલવા લાગે એનું પ્રતિબિંબ મહારાજના ગાલમાં પડે છે એમ જોઈએ કીર્તન ગાતા ને સાંભળતા તો પછી ભગવાનના મૂર્તિનું સુખ આવે આટલા મોટા મોટા બધા મૂર્તિ 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 કરે મૂર્તિમાં કઈક તો હશે ને અને આપણે મૂર્તિ 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 કરવા તો કામ માથું રહે આ કેવો પ્રોબ્લેમ છે મોટા મૂર્તિ કરતા મૂર્તિ માં કરી જાય અને આપણે મૂર્તિ 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 જેટલું કરીએ ને એટલું આપણું મૂર્ત ઊંઘવાનું વહેલું આવી જાય કારણ એ છે આપણે વિચારને પામેલા નથી આપણે વિચારને કરતા નથી મહારાજે પંચાળાના પહેલામાં કીધું બુદ્ધિવાળાનું વચનામૃત મહારાજ કે વિચારવું કોડી કરતા સોના મોરમાં વધારે માલ છે બુદ્ધિવાળો જે હશે એનું મૂર્તિમાં ચિત લાગશે જ્યાં સુધી આપણને મૂર્તિની ની ઈસક નથી જાગ્યો મૂર્તિ તરફની ભૂખ નથી જાગી ત્યાં સુધી આપણે મૂરખ છીએ હજુ બુદ્ધિવાળા નથી મહારાજના મત પ્રમાણે આપણે આમ ભલે બુદ્ધિવાળા કહેવાતા હોય આ કથા કરીએ તો અમને બધા બુદ્ધિવાળા વાળા જ કે સ્વામી તમે તો કથા કરો બુદ્ધિવાળા ના કથા કરવાથી સાંભળવાથી બુદ્ધિવાળા નથી થવાતું જ્યારે ભગવાનનો રસ ભગવાન જ ભગવાન સિવાયનું બીજું બધું જ ગૌણ થાય મહારાજ જ મારો આધાર મહારાજ જ મારું જીવન મહારાજ જ મારો શ્વાસ અને મહારાજ જ મારો વિશ્વાસ ત્યારે બુદ્ધિવાળા ત્યાં સુધી કીર્તનના દ્વાર ઉપર શંખ મૂક્યો છે શંખ નો ધ્વનિ વાગે વાતાવરણ સરસ થઈ જાય નિયમના દ્વાર ઉપર ગદા મૂકી છે ગદા ને બરાબર યોગ્ય જગ્યાએ મૂકી છે ગદા નિયમ પાડે ને એટલે ગદા જેવું કામ થાય કોઈ આવે જ નહીં આડું ભાઈ એને ના આડતા એનો નિયમ છે તમે જો બરાબર આમ પાકા હો નિયમમાં તો કોઈની મજાલ છે આપણને કે લો લો થોડું જમી લો ને થોડું જોઈ લો ને થોડું સાંભળી લો પહેલું જ કહી દે એમનું નામ ના લેતા એમને એમની રીતે રહેવા દો એટલો પાવર તો નિયમ પાડવામાં હોવો જોઈએ ને એવું પછી કે કે ખોટું લાગે થોડું પી લો એમ હશે એક ભાઈ મને કે સ્વામી આમ તો ચા નથી પીતો કારણ કે તમે નિયમ આપેલો છે સંતો એટલે ચા નથી પીતો પણ ઇન્ડિયા જવું ત્યારે પીવું કેમ ભાઈ ઇન્ડિયા જાવ ત્યારે શું છે ત્યાં આગળ ત્યાં આગળ એ વ્યસન નથી ગણાતું એવું છે તો કે ના ત્યાં જઈએ ને પછી ગામડે જઈએ તો હવે એને ચા ના પાડીએ તો ક્યાં પછી દૂધ ખોળવા જાય ને કેટલી દોડા દોડી કરે ના આ તો થોડી પી લઈએ અરે ભલા પહેલા તમે જતા હોય પહેલા જ એને કહી દેવાનું કે મારે દૂધની જરૂર નથી ને ચાની જરૂર નથી એક ગ્લાસ પાણી તો મળશે ને ઘરમાં અને એ જેની પાસે ચા બનાવવાના રૂપિયા હોય એની પાસે બે લીંબુ લાવવાના હોય જ તો પહેલેથી કહી દઈએ લીંબુ લાવજો અને લીંબુ નીચો સરબત કરી દેજો અમે ચા કે દૂધ પીતા નથી એટલે દૂધનો ખર્ચો ઘણી વખત આપણને એમ લાગે પચાસ રૂપિયા લીટર દૂધ હોય ગરીબ ક્યાં લેવા જાય તો લીંબુ મગાવું કા આપણે એમ કેવું કે મારે ઉપવાસ જ છે એટલે પાણી એ દેજો અમારે સત્સંગમાં ઉપવાસ કરવાનો રિવાજ વધારે છે પણ નિયમને થોડો નેવે મુકાય નિયમને નેવે ના મુકાય હજુ ઘણા ભક્તોને ચા કોફીનું હોય લોયાધામ પરિવારમાં મૂકજો આ પાટોસો બીજો આવે ત્યારે મહારાજને દહીં દેજો

પછી સ્વયં પોઢવા ગયા આ ચરિત્ર કથાને મુક્તાનંદ સ્વામીએ લખી લીધી જો મુક્તાનંદ સ્વામી કેવા છે તરત જ લખી લીધું જે હતું એ શ્રીહરીએ દરબાર સુરાખાચનને બોલાવ્યા પછી તેમને હેતથી વાત કહી અમે તમારી સાથેના હેત તમારી સાથેના હેતથી આવ્યા છીએ હવે અમે કહીએ તેમ તમે કરો ત્યારે દરબાર સુરાખાચરે બે હાથ જોડીને કહ્યું આપ જેમ કહો તેમ હું કરું હેનાથ મારા મનમાં આપનો દ્રઢ વિશ્વાસ છે સુરા ખાચર ઇંગોરાળા ગામમાં આવ્યા છે હતા નાગડકા ત્યાંથી કોઈક ઉપાધિ આવેલી છે હશે એના કારણે આખો પરિવાર લઈને ઇંગોરાળા ગામમાં આવ્યા છે હવે મહારાજ કે સુરાબાપુ અમે તમને કહીએ એમ તમે કરો ત્યારે સુરાબાપુ કે મહારાજ મને તો તમારો સંપૂર્ણ વિશ્વાસ છે તમે જેમ કહેશો એમ કરીશું ત્યારે મહારાજ કે છે સાંભળો શ્રી હરિ બોલે કરહિતા बात हमारी सुनो प्रीता द्रढ विश्वास हमारो जेहि दृढ विश्वास हो जेहि रहत चिन्ता हमारे तेहि रहत चिन्ता हमारे तेहि हरिजन हित हमारे ભારે તિન કે સુખે હમ હૈ તિન કે સુખે હમ હૈ હોત હમ દુઃખી તિન કે દુઃખ હોત હમ દુખી ત્યારે વળી શ્રીયરીએ એમને પ્રેમથી કહ્યું તમે મારી વાતને પ્રેમથી સાંભળો જેને અમારો દ્રઢ વિશ્વાસ હોય છે અમને તેની ચિંતા રહ્યા કરે છે આપણે પોતે ચિંતા કરીએ છીએ આપણે કરતા પોતે થઈએ છીએ જે કરતા થાય એને ચિંતા થાય જે અકર્તા થાય એ નચિંત થાય જે નચિંત થાય એ જ ભગવાનમાં ચિત્ત લગાવવા વાળો થાય જ્યાં સુધી આ લોકની જરા પણ ચિંતા હશે ત્યાં સુધી પુરુષોત્તમ નારાયણમાં જોઈએ એવું ચિત્ત નહીં લાગે અકર્તા થશું એટલે નચિંત થશું નચિંત થશું તો પુરુષોત્તમનું ચિંતવન થશે પુરુષોત્તમનું ચિંતવન થશે તો પુરુષોત્તમનો નિવાસ થશે એનો નિવાસ થશે તો અંતરમાં સુખ સુખ ને સુખનો સમુદ્ર ઉલટશે મહારાજ કે જેને અમારો દ્રઢ વિશ્વાસ હોય એની ચિંતા અમને રહ્યા કરે છે હવે આપણે વિચારવું આમાં ભગવાનને કેવું છે કે આપણે જેટલી ચિંતા કરી લઈએ ને તો મહારાજ કે કંઈ વાંધો નહીં તું પચાસ ટકા ચિંતા કરે તો પચાસ ટકા હું કરીશ તું સાહીઠ ટકા કરે તો ચાલીસ ટકા હું કરીશ તું સિત્તેર ટકા કરે તો ત્રીસ ટકા મારે કરવાની તું નેવું ટકા કરે તો દસ ટકા મારે કરવાની અને તું બિલકુલ ચિંતા ના કરે અને મારા વિશ્વાસ રહે તો સંપૂર્ણ ચિંતા મારે કરવાની કયું સહેલું સંપૂર્ણ ચિંતાનું સહેલું પણ કરાવી શકીએ તાકાત એટલી નથી કે આપણે મહારાજ બધી ચિંતા લેવા માથે તૈયાર હોય ને પણ આપણી કેપેસિટી એટલી નથી કે આપણે સંપૂર્ણ ચિંતા મહારાજને દઈ શકીએ સમજાય છે મહારાજ આપણું આખું ગાળું ખેંચવા તૈયાર છે પરંતુ આપણી તાકાત એટલી નથી કે આપણે મહારાજને આખું ગાડું હોપી શકીએ કારણ એ છે કે મહારાજને તો આપણી ચિંતા મહારાજ રાખતા હોય પણ ક્યારે કયા રસ્તેથી ચલાવે એની કોઈ નક્કી એનું નહીં પ્લેન આકાશમાં હોય ને ત્યાંથી અચાનક પાંચસો ફૂટ એઠું નહીં એક હજાર ફૂટ એઠું લઈ આવે અને ત્યારે અચાનક આ માલતું હોય સિદ્ધુ નીચે આવે પોખરાથી જોમસમ જવાનું પ્લેન હતું આપણું ચિંતા કોને આપણે કે મહારાજને એ પ્લેનો ઉતર્યા ને એ ચિંતા મહારાજ ગુરુજી જેવા મોટા પુરુષે કરી ઉતર્યા આપણે પુલાશ્રમની યાત્રામાં જે ઉપર ગયા ને ચાર વાગે અને ન્યા ગયા ત્યારે એક પણ પાંદડું નહોતું હલતું ને એ મહારાજે ને મોટા પુરુષો એ ચિંતા કરીને એટલે થયું બાકી કોઈ ત્યાં જે રોજના રહેતા હોય એને પૂછો ખરા કે બાર વાગ્યા પછી આમ જવાય કે આમ ઉતરાય આમ જવાય જ નહીં આમ જ ઉતરાય આપણે ગયા ત્યારે કોઈ મુસાફર ન્યા હતો ઉપર અમારે દર્શન કરવા જવું છે એવો કોઈ હતો આપણા સિવાય કોઈ નહોતો આપણે ગયા ત્યારે કોઈ નહોતું એ જ શું સાબિત કરે છે ત્યાં જવાય જ નહીં એ ટાઈમે અને ગુરુજી નવ નવ વાગે જયારે પાછા ઉતર્યા ને નીચે ત્યારે ગુરુજી મને કે નિષ્કામ આવું હિંમત ને જોખમ ફરી ના કરતો કે વિચારો ત્યાં ક્યારે એવું વાતાવરણ હોય વાગે તો ચિંતા ચિંતા કોને કરી 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 પણ આપણે જો બધી રાખી એનો મતલબ એવો નહીં બધા જોખમ ખેડે જ રાખવા અને ભગવાનને ચિંતામાં નાખ્યા જ કરવા આપણે તો પછી દેવું કોકને ને રૂપિયા લાવીને દેવું કરી દઈએ પછી કે મેં તો લોન લીધી મારા ચિંતા તમારે કરવાની મારે ક્યાં કરવાની એમ નહીં જે આપણે સહજ ચાલ્યા જતા હોઈએ ને એમાં કોઈ ઉપાધિ આવે આપણી ઊભી કરેલી નથી કેટલીક ઊભી કરેલી છે આપણી આવક બે હજારની હોય તો ખર્ચો આપણે પંદરસો નો કરાય બે હજારની આવક હોય અને આપણે મહિનાનો ખર્ચો પાંચ હજારનો કરીએ અને પછી કહીએ કે ચિંતા મહારાજ કરશે તો મહારાજ કે મેં લખી શિક્ષાપત્રીમાં કે આવક પ્રમાણે જ આવક કરવી તું શિક્ષાપત્રીની ની બારો છો મારો છો જ નહીં મારે તારી ચિંતા કેમ કરવી પણ આપણે બે હજારની આવક છે ને કરીએ અને છતાંય ઉપાધિ આવે છે એની ચિંતા મહારાજ કરે એટલે પાછું આમાં બીજું ના એટલે આટલી ચોખવટ કરું છું નહીં તો કે કથામાં આવ્યું તું ચિંતા મહારાજ માથે નાખવી એટલે મોગા ઘર લઈ લો મોગી ગાડીઓ લઈ લો બધું કરો અને સ્વામીએ કીધું કે ચિંતા મહારાજના માથે નાખવી મહારાજ તમારે ચિંતા અમે તો લઈ લીધું હા આપણી અંદર એટલો વિશ્વાસ હોય ને બ્રહ્માનંદ સ્વામી જેવો કે સાહેબ સરખો શેઠિયો એવો જો વિશ્વાસ હોય ને એવી હોય મહારાજમાં જબરી તો એ એ હુંડી ચલાવે પણ પણ એટલા તો તો પાકા આપણે પાછા હોય વિશ્વાસ કામ જબરું થાય એ વાત નક્કી છે સહજાનંદ ચરિત્ર ની અંદર એક ચરિત્ર છે કે વિશ્વાસ થી કેવું કામ થાય છે જેને વિશ્વાસ હોય મહારાજનો એનું કેવું કામ થાય છે વિશ્વાસવાળા જે ભગવાનના ભક્તો થયા એની ભગવાને કેવી રીતે રક્ષા કરી એક ભગવાનના ભગત હતા કેસરભાઈ કરીને કેસરભાઈને ખેતરમાં કામ કરતા હતા અને કામ કરતા કરતા સર્પ કરડ્યો કાળો સર્પ બધાય કુટુંબી વાળા ભેગા થયા બધા આપણે ભુવાને બોલાવીએ મંત્ર થી સર્પ ને ઉતારીએ ને ઝેર ઉતાર્યા આ બાપા કે જો મને ક્યાંય લઈ જવાનું નથી મને મંદિરમાં લઈ જાઓ અને સ્વામીને ઈચ્છા હોય જે રુદ્ર ને મહારાજની ઈચ્છા ના હોય તો ધામમાં જાઓ પણ મને બીજું કોઈ વિધિ મારી પર કરવાનો નથી બાપાને લઈ ગયા મંદિરમાં જઈ દહીસરા ગામના હતા મંદિરમાં લઈ ગયા અને ત્યાં જઈને ધૂન કરી બે ત્રણ કલાક સુધી ધૂન કરી લોકોએ તો બહુ કીધું કે આમ ના હાજા થાય આ તો કાળો સર્પ તો ઝેરીલો છે ઘણા સમયથી ફરતોય ડીઠો તો તારા બાપાને કીધુંય તું મદારી આવે ત્યારે પકડાવી દઈએ તારા બાપા માન્યા નહીં એની આ દશા થઈ આપણે ભુવાને બોલાવો બાપા તો કે બધુંય સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાથી ઝેર ના ઉતરે પણ બાપાના ઘરવાળા હતા ને એ ડોશી જબરી શ્રદ્ધા હતી છોકરાઓ આગા પાછા થાય વહુઓ આગી પાછી થાય પણ ડોષીમાં કે ખબરદાર સ્વામી નારાયણ સિવાય બીજું કાંઈ નહીં ભજન કરો ધૂન કરો અને ધૂન કરી કલાક બાપા ઊંઘમાંથી બેઠા થયા બોલો સાના ઉપર બેઠા થયા વિશ્વાસ ઉપર પૂજ્ય ગુરુજીનો પ્રસંગ છે પચાસ વર્ષ ગુરુજીના જ્યારે પૂર્ણ થયા ત્યારે એ પ્રસંગ છપાયેલો છે કથા વાર્તામાં ગુરુજીએ કીધેલો છે માટે એ પ્રસંગ કહું છું જેવા અપ્રકાશિત છે એવું નથી કેતો ગુરુજીનો પ્રસંગ છે કે ગુરુજી લંડનમાં હતા ઈસ્ટ લંડનમાં અને કથા કરતા હતા વ્યાસપીઠે અચાનક કથા વાર્તા કરતા કરતા પરસેવો વળી ગયો અને વ્યાસપીઠ પર ઢળવા થઈ ગયા અને શામજીભાઈ ને એ બધા ભેગા થઈ ગુરુજીને લઈ ગયા દવાખાને ત્યાં જઈને તપાસ કરી સ્વામી ત્યારે હારે હશે લગભગ સ્વામી હારે હતા તો કે ત્રણ નાડી બ્લોક છે ત્રણ નાડી બ્લોક છે પછી ગુરુજી ભાનમાં આવે ને બધું થયું એટલે બધા ચિંતામાં સંતો બધા કોઈ બોલે નહીં કોઈ કાંઈ કે નહીં શું છે શું શું મને પ્રોબ્લેમ છે છે કેમ ઢીલા દેખાય ને એટલે તરત પૂછ્યું મોટા પુરુષ છે ને એટલે કીધું કે આવું છે એટલે આપણે હવે આફ્રિકા જવાના હતા ગુરુજી તો અહીંથી દેશમાં પાછા જઈએ ટ્રીટમેન્ટ કરાવીને અને ત્યાં જઈને ટ્રીટમેન્ટ કરે ગુરુજી કે ના મારી દવા મારી પાસે છે અને સ્વામિનારાયણ મહામંત્ર અને નખ જળ ગુરુજીએ રોજ લેવાનું ચાલુ કર્યું આફ્રિકા પહોંચે અને આફ્રિકા તપાસ કરે તો કે એ ખુલી ગઈ બોમ્બે ઉતરીને બોમ્બે ને અંદર મોટા ડોક્ટર રખાવેલા ડૉક્ટર નું નામ હતું ને કક્કુ એ કંઈક મુંબઈમાં મુંબઈની અંદર એક સારા ડોક્ટર હતા ન્યા તપાસ કરાઈ પેલા ડોક્ટર કે બધું ખુલ્લું છે કાંઈ નથી આમાં સાની ઉપર આ થયું વિશ્વાસ ઉપર એ વિશ્વાસ ઉપર થયું આપણે કદાચ લઈએ પણ આપણે એમ થશે થશે કે કે થાય થાય કેમ થશે થઈ થઈ જશે જશે ના થાય થઈ જશે થઈ જશે એટલે ના જ થાય થઈ જ જશે થઈ જ જાય વિશ્વાસ બહુ મોટું કામ કરે છે માટે વિશ્વાસ ભગવાનનો જે રાખે છે ભગવાન એની ચિંતા કરે છે નાનું બા પાંચું બા એ લોકો જ્યારે ઘટપુર થી જાય છે કારિયાની એને મહારાજનો વિયોગ થાય છે અને મહારાજના દર્શન કરવા જાય છે પાંચ પાંચ છ વર્ષની દીકરીઓ હતી નાની ખાલી પાંચ પાંચ છ છ વર્ષની અને ઘટપુરના સીમમાંથી નીકળીને કારિયાની મહારાજ હતા કે ન્યા દર્શન કરવા જવું છે ન્યા ચાલી તરસ લાગી બાળ બુદ્ધિ હતી ત્રણેવ નાની છોકરીઓ હતી ગામ મૂક્યું પ્યાસ લાગી પાણી ક્યાંય મળ્યું નહીં પગમાં કાંટા વાગ્યા કાંકરા વાગ્યા નાની છોકરીઓને આવ્યા મહારાજ નિવારવા કાજ ભેડું લાવ્યા ઠામ ભરી પાઈ પાણી પ્યાસ ત્રાસ હરી કાઢ્યા કાંટા તે પોતે પગના મહારાજે કાંટા પોતાના હાથે છોકરીઓના કાઢ્યા લાડવા દીધા પાણી દીધું કારિયાની રસ્તો બતાવ્યો ઠેક કારિયાની ગામને પાદરમાં લાવી અને મહારાજ કે પાંચ પાંચ છ છ વર્ષના તમે એટલે હું તમારી ભેડો ચાલ્યો તો આવ્યા ગામમાં જાઓ બીક રાખશો નહીં એ બાળકીઓ ત્રણે ભેગી મળીને મહારાજને પા પગે જઈને પડી પાંચ છ વર્ષની છોકરીઓ પગમાં પડી ત્યારે મહારાજ એમને પૂછે તમે અહીં કેવી રીતે આવ્યા ને કોની હારે આવ્યા ત્યારે ઓલી છોકરીઓ કે એક બ્રાહ્મણ હતો ને અમને અહીં સુધી લઈ આવ્યો અમારી બહુ ચાકરી કરી પગમાંથી કાંટા કાઢ્યા ને પાણી પાયું લાડવા ખવડાવ્યા ત્યારે મહારાજ કે તમે ઓળખતા નથી કે પછી એ ના દીધા પણ પાંચ પાંચ છ છ વર્ષની એ છોકરીઓ હાલી ત્યારે એને કઈ ચિંતા ના કરીને પગ ઉઘાડા છે તરસ લાગશે તો શું ભૂખ લાગશે તો શું આપણે તો બધું જ તૈયાર પાવડર થી માંડીને હાબુ થી માંડીને કોઈ વસ્તુ ચૂકીએ નહીં મોઢાને ચોપડવાની ક્રીમે આપણી આરે હોય ક્રિમે ના ભૂલે મહારાજ કે આની મારે કોઈ ચિંતા કરવી પડે એવી જ નથી બધું જ આરે છે આની જોડે મારે શું ચિંતા કરવી પણ ક્યારેક ભૂલી જઈએ તો મહારાજ ચોક્કસ ચિંતા કરે પણ મહારાજને બધી ચિંતા ના કરાવી એનો અર્થ એવો ને ઘર ખુલ્લું રાખીને આવું લોક મારવું આપણે આ સોનાનું સિંહાસન બેઆડી તો સિક્યુરિટી સિસ્ટમ પહેલાં નખાવી દીધી એલાર્મ સિસ્ટમ પહેલાં લખાવી એનો અર્થ એ નથી કે મહારાજના માથે છોડું જ્યાં સુધી આપણી દેહની ક્રિયા આપણે બધી રીતે કરી શકીએ છીએ ત્યાં સુધી આપણે મહારાજના માથે બધું ના નાખી દેવું પણ એટલું બધું ચિંતામાં ના જતું રહેવું કોઈ આપત્તિ આવી સહજ રીતે આપણે જીવતા હોય તો એટલું બધું આ મહારાજ પ્રત્યેથી આપણને મહારાજ કરશે કે નહીં કરે એવું ના થવું જોઈએ મહારાજ જે કરશે મારું સારું કરશે કો એક જન મંદિરમાં પ્રાર્થના કરવા ગયો વરસાદ નહોતો પડતો વરસાદ પડે તો સારું વરસાદ પડે સારું ત્યાં કોઈ મહાત્માએ કીધું પ્રાર્થના કરવા આવે છો છત્રી લાવ્યા છો તો કે ના છત્રી નથી લાવ્યો તો વરસાદ પડશે તો ઘેર કેવી રીતે જશો તો કે પડશે ખરો તો તું આવે શું કરવા એક જણ કીર્તન ગાય હો મારા વાલા તારો મને ભારી હાથ ઝાલ્યો તો લેજો ઉગારી એ કડી પૂરી કરવાનારીઓ ઉભો થઈને આલ્યો તો કોક સાધુ હતા ભાઈ ક્યાં ચાલ્યો તો કે ઘેર જોવા જાઉં છું તાળું માર્યું છે કે આવો વિશ્વાસ એ કેદી તરે બોલો તારો ભરોસો મને ભારે હાથ ચાલ્યો તો લેજો તાળું જોવા ભગવાનના ભક્ત જ અમારે થાય છે મહારાજ કે જે મારો વિશ્વાસ રાખે એની ચિંતા કરું છું બસ એના વિશ્વાસે રહીશું તે ચિંતા કરશે પરોક્ષ માં પણ ચિંતા કરી છે આપણા સત્સંગમાં પણ ચિંતા કરશે અનેક અનેક ચરિત્રો એવા છે અમદાવાદ ની અંદર એક હરિભગત ઉપરવાસમાં માં બાર તળાવ હતું તળાવ ફાટ્યું અને પાણી બધું નીકળીને આવ્યું ને એ દર્શને જતો મંદિરે તનાનો પાણીની ભેગો તે એક બાવળીઓ આવી ગયો બાવળીઓ જાલીને રહ્યો પછી તો પાણી ચડ્યું કેડ ઉધી આવ્યું છાતી સુધી આવ્યું છાતી સુધી આવ્યું એટલે પછી આને પોક મૂકી મહારાજ પેલા વાંકાનેરના જીવરામની રક્ષા કરી હતી રાજુલાના સોનીની રક્ષા કરી હતી રઘુવીરજી મહારાજની કરી હતી મુક્તાનંદ સ્વામીની કરી હતી અખંડાનંદ સ્વામીની કરી હતી મારો હું વાંક તમે આવશો એટલો મને વિશ્વાસ છે આવજો હજુ છાતીએ પહોંચ્યું છે મહારાજ ક્યારે મને પોકારે છે અને એને મારી પર વિશ્વાસ છે જવું તો જોઈએ જ તો મહારાજ પ્રગટ થયા મહારાજ પ્રગટ થઈને ભગતને કે ચિંતા ના કરીશ હું આવી ગયો છું મહારાજ આવી તો ગયા પણ પાણી વધતું જાય છાતી ઉપર ગળે આવ્યું આવે હવે શું કરવાનું છું મહારાજ મહારાજ કે કામ કર એ ડાળ જે પકડી છે ને એનું ઉપર બેઈ જતું મહારાજ આની ઉપર બેસી જવું એની ઉપર બે પણ મહારાજ પાણી ચડ એટલું ચડે તું ચિંતા છોડ જાય એની અંદર ઓલો છે કે પાણી ચડતું જાય છે પણ વિશ્વાસ રાખીને ડાળ ઉપર એ ત્રણ દિવસ સુધી આખું વાંસ જાડ પાણી થયું એના માથાથી દહગનું જળ ઊંચું ગયું પણ એને એકે બાજુ પાણી અડે નહીં મહારાજ ત્યાં ત્યાં સ્થિર ઉભાર્યા રહ્યા પ્રગટ થઈને ત્રણ દિવસ સુધી એની આજુબાજુની સ્પેસ આખી ખાલી અને આજુબાજુ બધે જળબંબાકાર પાણી ત્રણ દિવસે પાણી ઉતર્યું ત્યારે આ ભાઈ તો એવો ડાળીએ કોરો બેઠેલો પણ આ થયું શાની ઉપર આપણે વિચાર લો કે આપણા હાથમાં હોય ને મહારાજ આવે ને મહારાજ કે બે રહેતું તો શું કહીએ શું કરીએ શું બહુ અઘરો છે વિશ્વાસ છે ને આમ બહુ હેલું છે કારણ કે એમાં હળવા ફૂલ થઈ જવાય ચિંતા બધી એ કરે પણ એ કરાવવું મહારાજ કે કોઈ સુરવીર હોય ને એ જ કરાવીએ કે બીજાની તાકાત ને મને ચિંતા કરાવે બાકી તો આપણે જાતે દોડીએ એવા થાકીએ આપણે કહીએ મહારાજ થાક્યો છું માટે મહારાજ કે અમે તો પ્રેમી ભક્તોના સુખે સુખ્યા એના દુઃખે દુઃખ્યા થઈએ છીએ હવે આખું ગોકુળનું ચરિત્ર છે હું વાંચતો જઉં છું શ્રીમદ ભાગવતના દશમ દસમ કૃષ્ણ ચરિત્રની વાતો આની અંદર આવશે એટલે ખાલી સાંભળતા જજો તમને બધું દેખાતું જશે એવું ચરિત્ર છે મહારાજ કે છે સુરાબાપુને શ્રી કૃષ્ણ ભગવાન ગોકુળમાં જઈને રહ્યા તેમને ગોકુળની ચિંતા કરી માતા પિતા તો મથુરાની જેલમાં હતા લેસ માત્ર પણ તેમની ચિંતા ન કરી તેમના હિત માટે ક્યારેય કોઈ ક્લેશ કર્યો નહીં ગોકુળવાસી ગોવાડોની ને ગોપીઓની રક્ષા રાત દિવસ કરતા રહ્યા વ્રજવાસીઓને પોતાનું કુટુંબ માન્યું તેમની સાથે ઘણો સ્નેહ બાંધ્યો કંસે અપાર દુઃખી કરેલા પોતાના કુટુંબી યાદવોને ક્યારેય હંભાર્યા નહીં કૃષ્ણ ભગવાને યાદવો તો ચંદ્રવંશી ક્ષત્રિય હતા છતાં કૃષ્ણ આહિરોની સાથે રહ્યા કોને વસ થઈને પ્રેમને વસ થઈને સ્વયં તો મહાન સમર્થ ભગવાન હતા પોતાના સંકલ્પ માત્રથી જગતને ધારી રહ્યા હતા પરમાત્માએ જ્યારે મનુષ્ય શરીર ધાર્યું હોય ત્યારે તેઓ આવી રીતને રાખે છે ગોકુળવાસીઓને સુખી કર્યા અને સ્વયં ઘણું દુઃખ સહન કર્યું ગોકુળમાં પોતાના ભક્તો વ્રજવાસીઓને સુખી કરવા માટે વારંવાર અનંત પ્રકારના ચરિત્ર કર્યા કે જેનો મુખથી કહેતા પાર આવતો નથી મહાન સમર્થ સ્વરૂપ શ્રી કૃષ્ણ ભગવાને વ્રજમાં અગિયાર વર્ષને બાવન દિવસ સુધી રહીને સમગ્ર ભક્તોને સુખી કરવા માટે અનુપમ ચરિત્રો કર્યા ભગવાનના એક એક દિવસના ચરિત્ર લખીએ તો એક દિવસનો એક મોટો ગ્રંથ થાય એવો સમર્થ લેખક કોણ હોય કે જે બધા ચરિત્રોને લખી શકે તેમણે જન્મ લેતાની સાથે પોતાનો દિવ્ય પ્રતાપ જણાવવા માટે માતા પિતાને ચતુર્ભુજ રૂપે દિવ્ય દર્શન દીધું તું દેવકી વસુદેવને જે જેલમાં દીધું તું ને એ મસ્તકે સોનાનો મુગટ કંઠમાં કૌસ્તુભ મની મકરાકાર કુંડળ ધારણ કર્યા હતા એ સમયે માતા પિતાએ ભગવાનની સ્તુતિ કરી ભગવાને ભૂતકાળની ભવિષ્યની પણ વાત કરી પછી બાળક રૂપે થયા ત્યારે વસુદેવજીને થોડો ભય લાગ્યો વિશ્વાસ કેટલો અઘરો છે એ કે છે ત્યારે ભગવાને તેમને કહ્યું તમે કોઈથી પણ ડરશો નહીં અમને કોઈ મારવા વાળો નથી યમરાજને કાળને પણ અમારો ડર રહે છે તો કહું શું કરવાનો છે તે કાળ પણ અમારા ભયથી થરથર ધ્રુત્તો રહે છે કાળ અધર્મી લોકોની તો છાતીને તોડી નાખે છે કાળથી અધિક બળવાન બીજો કોઈ નથી આવા આખા બ્રહ્માંડને પણ તે કાળ કોળીઓ કરી લે છે કંસ જેવા તો એની આગળ લેખામાં નથી બાપા ચિંતા ના કરો કંસ તો એની દ્રષ્ટિમાં દેખાતો નથી ભગવાને માતા પિતાને આવું ઘણું કહ્યું તો એ મનમાં પૂરો વિશ્વાસ ના આવ્યો વિશ્વાસ બહુ અઘરો છે મહારાજ સુરાબાપુને એ સમજાવે છે વાત કરે છે એના દ્વારા મનન તમને સમજાવે છે શુરા બાપુ દો વિશ્વાસી હતા ત્યારે ભગવાને પોતાના દિલમાં ભક્તવત્સલતા લાવીને ઘણી જ પ્રસન્નતા સાથે વસુદેવને કહ્યું જો તમને કંસનો ભય બહુ લાગતો હોય તો તમે અત્યારે જ મને ગોકુળ પહોંચાડી દો જે મારી મહામાયા કહેવાય છે તેને ગોકુળમાં नंद ને યશોદાને કે અત્યારે ક્યારનો જન્મ લઈ લીધો છે ત્યાં મને મૂકીને અત્યારે આ રાતમાં મહામાયા રૂપ કન્યાને લઈ આવો તમને કોઈ વિઘ્ન નડશે નહીં હું તમારી રક્ષા કરવા આવ્યો છું ત્યારે વિશાળ બુદ્ધિમાન વસુદેવજીએ ભગવાનને જેમ કહ્યું તેમ તત્કાળ બાળ ભગવાનને ગોકુળમાં પહોંચાડ્યા અને મહામાયા કન્યાને લઈને પાછી જેલમાં પહોંચાડી દીધી દેખાઈ દેખાઈ તમને ચિત્ર આખું ટોપલામાં લઈને ગયા જાય જ્યારે સુતિકા ગૃહમાં કન્યા રડવા લાગી ત્યારે કન્યાના જન્મના સમાચાર જાણીને તરત કંસ દોડીને આવ્યો કૌસે દેવકીના હાથમાંથી કન્યા નાચકી લીધી દેવકી રડતા રહ્યા છતાં કૌશે કન્યાને જોરથી શિલા ઉપર પછાડી પછાડવા ઊંચી ઉછાળેલી કન્યા કૌશના હાથમાંથી છટકી ગઈ તે સમયે તે ઊંચા આકાશમાં આઠ ભૂજાઓમાં આયુધારી દેવીના રૂપમાં દેખાની આકાશમાં રહેલી દેવીએ કૌશ તિરસ્કાર કર્યો પછી બોલી તને મારનારો અત્યારે જ કોઈ સ્થાનમાં પ્રગટ થઈ ચૂક્યો છે હવે તારામાં જેટલી શક્તિઓ હોય એ પ્રમાણે બચવા માટેનો સવેળા ઉપાય કરજે તને તે ચોક્કસ મારશે જ તેમની આગળ તારું કાંઈ ચાલશે નહીં જેમ કોઈ આકાશને બાદ ભરીને પકડવા પ્રયત્ન કરે પણ તેને કાંઈ હાથમાં આવતું નથી તેમ તારા પ્રયત્નો નિષ્ફળ જશે તારા પ્રાણોને તો હું એક એક તને જ હાથે પકડી લઈ શકું છું મહામાયાએ કીધું કઉશ અત્યારે મેં તને જાણીને છોડી દીધો છે જો તું કે તો હું અત્યારે તારું માથું ઉડાવી દઉં કરવું છે કૌશને કે પ્રગટેલા હરીને તારો લેસ માત્ર ભય નથી તું આગની આગળ પતંગિયા જેવો છો ભગવાન તો લીલા ચરિત્ર કરવા માટે જાણીને તને આજે રમકડાની માફક રમાડી રહ્યા છે તેમની સામે તું ગર્વ ન કરીશ કદાચ ગર્વ કરીશ તો મોત તારું થવાનું છે જે હું તારી આગળ કહી રહી છું એ મારા શબ્દોને તું સાચા માનજે આટલું બોલીને દેવી આકાશમાં દ્રશ્ય થઈ ગઈ કૌશ તે સમયે ધ્રુજવા લાગ્યો કૌશ વસુદેવને દેવકીના પગ પકડીને પશ્ચાતાપ કરવા લાગ્યો અને બોલ્યો જગતમાં મારા જેવો કોઈ પાપી નથી મારો ક્યાંય ઉદ્ધાર નહીં થાય મેં આપ બંનેનો અપરાધ કર્યો તેનાથી મને અત્યંત દુઃખ આવ્યું છે એટલા અપરાધ કર્યા છે કે હવે ક્યારેય છૂટશે નહીં જો આપ મારો નિકાલ છુટકારો કરો તો હું અત્યારે છૂટી શકું છું આપ સાધુ સ્વભાવના સજ્જન છો હું સરને આવ્યો છું આપ જ મને મારો ચાહે જીવાડો આપનો સ્વભાવ તો અત્યંત કોમળ છે મેં આપના એટલા અપરાધ કર્યા છે કે જેનો ગનતા પાર આવે તેમ નથી કૌશના ક્યાં ખોટ જ છે આ પૃથ્વી પર કૌશ આવું બોલતા ગદગદ કંડ થઈ ગયો આંખોમાંથી આંસુની ધાર ચાલી તે સ્થિતિ દેખીને વસુદેવને દેવકીને દિલમાં દયા આવી કહ્યું હવે તમે તમારે ઘેર તમને અમારે શું કહેવું સૌ છીએ ભાગ્ય જેવા છે ચિંતા ના કરો ભાઈ જાઓ તમે ઘરે શાંતિથી બધું ધાર્યું દૈવનું થાય છે આમાં તમારો કાંઈ અપરાધ નથી તમે શા માટે રડો છો હવે કાંઈ શોખ કરશો નહીં આવી આખી આ સ્કંદની કથા મહારાજે સુરાબાપુને ટૂંકમાં સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ હરિચરિત્રુ સાગરના ચતુર્થ પુરમાં શ્રી હરી સત્સંગના ચાર દ્વાર કયા સુરાખાચર સાથે કૃષ્ણ જન્મ કથાના દ્રષ્ટાંતે ભક્ત વત્સલતાની વાતો કરી એ નામે ઓગણીસમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની